अभी चलो आगे टिकट चेकर आपने जो
जिसनी सरहदों रक्षण करे छे। जो विद्यार्थी मित्रों यहाँ अविभाग नी अंदर प्रश्नो केटला शब्द आप्या छे पछी तमारे उत्तर लखवाना अने अविभाग नी अंदर आडा आडा अने तमे शुं आप्युं हशे जवाब आप्या छे। जो अहीं आगळ शिक्षिका, तो शिक्षिकानुं काम शुं छे? विद्यार्थीओने भणावे छे। बीजुं छे वकील, वकीलनुं काम शुं छे? कोर्ट अदालतमां केस करे छे। त्रीजुं टपाली, पार्सल मनी ऑर्डर लावे छे। चौथा नंबर नर्स परिचारिका दर्दीनी सारवारमां मदद करे छे। पांचमुं टिकिट चेकर टिकिट चेक करे छे। सैनिक देशनी सरहदोनुं रक्षण करे छे। तो खबर पड़ी गई नहीं? हवे चलो आपणे प्रश्न नंबर 4 पर जोईए। चलो विद्यार्थी मित्रों प्रश्न नंबर 4 पर नीचे आपेला टांसमी सजीवी जीव लखो। हवे मैं तमने सजीवी जीव बनाव्युं छे કે સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય? તો ચાલો એક વખત કહી દઉં તમને કે સજીવ વસ્તુ કોને કહેવાય કે જેનો વિકાસ પામ, જે વસ્તુ વિકાસ પામી શકે, જેની વૃદ્ધિ થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, જેનું હલનચલન થઈ શકે, એન્ડ વિવિધનું કે જેની વૃદ્ધિ ના થઈ શકે, જે હલનચલન ના કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જઈ ના શકે, તેને નિર્જીવ વસ્તુ કહેવાય। તો જુઓ અહીંયા આગળ, ચાલો જુઓ અહીંયા આગળ પથ્થર, એ પથ્થર જે છે એની જેની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે ના, તેની વૃદ્ધિ થઈ શકે ના, તો પથ્થરને શું કહેવાય? નિર્જીવ કહેવાય। તો આપણે અહીંયા લખીશું તેની સામે નિર્જીવ। તમારે પેપરની અંદર પણ આ પ્રમાણે જ લખવાનું રહેશે। હવે છોડ, તમે છોડ જોયો છે, તુલસીનો છોડ જોયો છે તમે? તમે આટલો છોડ નાનો કુંડામાં રોપો છો, હવે તેની વૃદ્ધિ પામી છે, નાનેથી મોટો 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 થાય છે ને, તેને શું કહેવાય? સજીવ। કેમ સજીવ કહેવાય? કેમ કે સજીવની વૃદ્ધિ થઈ શકે છે। તો જો અહીંયા ગળી છોડ એ સજીવ કહેવાય। હવે પંખી, હવે જે પંખી છે એ બચ્ચું ખાય છે ત્યારે આટલું ખાય છે, એ પછી મોટું થાય છે થાય છે ને, નાના નાનામાં ટીકે મોટું થાય છે, તો તેને આપણે શું કહીશું? તેની વૃદ્ધિ થાય છે એમ કહી શકાય ને। તો પંખી, પંખીને પણ આપણે સજીવ કહીશું, કેમ? વિકાસ પામે છે। પેન્સિલ, પેન્સિલ ને તમે જો પેન્સિલ મોટી હોય, તમારે નાની હોય અને મોટી કરવી હોય તો થઈ શકે છે? નથી થઈ શકતી। મોટી પેન્સિલને નાની કરવી હોય તો થઈ શકે, પરંતુ તે નિર્જીવ તો ના જ કહેવાય, કેમ? કેમ કે તમે છોલીને કરો છો, શાકનાટી છોલીને કરો છો ને, હા, તો પેન્સિલ પણ શું કહેવાય? નિર્જીવ કહેવાય। તો આપણે અહીંયા આગળ લખીશું નિર્જીવ। હવે ચલો આગળ ઘડિયાળ, ઘડિયાળ પણ ખરે છે એની જાતે, પરંતુ તે સજીવ તો છે જ નહીં, કેમ કે તે સાની મદદથી ચાલે છે? પાછળ જે ઘડિયાળની અંદરથી જે તમે પાવર કે સેલ નાખો છો એની મદદથી ઘડિયાળ ચાલે છે, તેના કાંટા તેની મદદથી ચાલે છે, એટલા માટે તે સજીવ કહેવાય નહીં, તેને શું કહીશું આપણે? નિર્જીવ। તો ઘડિયાળ પણ શું છે? નિર્જીવ। હવે જો પોપટ, પોપટનું બચ્ચું નાનું હોય, તમે નાનું જુઓ છો પછી તે મોટું તો થાય છે ને, તે વિકાસ પામે છે, એટલા માટે તેને શું કહીશું આપણે? સજીવ। તો અહીંયા આગળ આપણે લખીશું સજીવ। હવે આગળ જોઈએ પંખો, પંખો તમે ખાવ છો, ગોળ 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 ફરે છે, એની જાતે ફરે છે, હા એની જાતે તો ફરે છે, પણ સાની મદદથી ફરે છે? તે વીજળીની મદદથી ફરે છે, વીજળીની મદદથી ફરે છે ને, હા, તો તેને આપણે સજીવ નહીં કહીએ, તો તેને શું કહેવામાં આવે છે? નિર્જીવ। તો પંખો પણ શું છે? નિર્જીવ છે। હવે જો પતંગિયું, પતંગિયું પણ પોતાની જાતે ઉડી શકે છે, હલનચલન કરી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જોવો છો ને તમે, હા, તો પતંગિયું શું છે? સજીવ છે। તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે શું જોયું? કેટલાક શબ્દો તમને આપ્યા હતા, એની સામે આપણે શું લખ્યું? કે તે સજીવ છે, તે નિર્જીવ છે, તે લખ્યું। હવે પ્રશ્ન નંબર 4 અને 5 આપણે જોઈ ગયા, હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 5 અ અને 5 બ જે આપણે ચોકડીની અંદર જોવાના છે, જો અહીં આપણે પ્રશ્ન નંબર 5 અ માં શું હશે? તમારે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન નંબર 5 ક, નીચે આપેલ ચિત્ર ઓળખી તેનું નામ લખો। હવે આની અંદર પ્રશ્ન નંબર 5 ની અંદર ખરા ખોટા આપે
चलो विद्यार्थी मित्रों जो अँ आगे प्रश्न नंबर पांच अ नीचे आपेला विधानों में खरा विधान सामे सच्चा नी अने खोटा विधान सामे खोटा नी निशानी करो। जो अँ आगे एक रुपयाना बे सिक्का बराबर बे रुपया, तो अँ आगे जो आप एक रुपया वत्ता एक रुपया, एक एक रुपयाना केटला सिक्का कया छे? बे सिक्का कया छे, तो एक ने एक केटला थशे? बे। तो एक रुपयाना बे सिक्का बराबर बे रुपया थाय, तो ये विधान केवुं छे विद्यार्थी मित्रों? साचुं विधान छे। तो अँ आगे आप बॉक्सनी अंदर शूँ करीशू? सच्चानी निशानी करीशू। हवे आगळ जो बे रुपयानी त्रण नोट बराबर छ रुपया। हवे शूँ कह्युं छे? बे रुपयानी त्रण नोट केटली कही छे? बे वत्ता बे वत्ता बे बराबर बे बे चार ने बे छ। तो विधान केवु थशे? बे रुपयानी आपणने त्रण नोट कही छे तो बराबर छ रुपया, तो ये पण विधान केवु छे विद्यार्थी मित्रों? सच्चू छे। तो अँ आगे आप सच्चानी निशानी करीशू। हवे आग जो पांच रुपयानी पांच नोट केटली कही छे? पांच रुपयानी पांच नोट बराबर पच्चीस रुपया थाय, तो चलो अँ आगे जोईए पांच वत्ता पांच वत्ता पांच वत्ता पांच वत्ता पांच केटली कही छे? पांच नोट एक बे त्रण चार ने पांच। तो अँ आगे जोईए पांच ने पांच दस पंदर पांच वीस ने पांच पच्चीस, तो पांच रुपयानी पांच नोट बराबर पच्चीस रुपया थाय, तो ये विधान पण केवु छे? साचु छे। तो तमारी अँ आगे सच्चानी निशानी करवानी। हवे जो आग दस रुपयानी आठ नोट बराबर चालीस रुपया। हवे जो दस रुपयानी केटली नोट कही छे? आठ नोट कही छे। जो विद्यार्थी मित्रों आ तमारे टूंक में करवो हाय तो शू करवानुं? दस गुणिया आठ बराबर दस दस अठा केटला थशे? एंसी थशे। तो अँ आगे आपने चालीस रुपया कहू छे बराबर ने, तो दस रुपयानी आठ नोट बराबर केटला थाय छे? एंसी रुपया। आ साचुं छे परंतु आ खोटुं छे। तो दस रुपयानी आठ नोट बराबर चालीस रुपया थाय ए विधान केवुं थशे? खोटुं विधान थशे। एनो साचो जवाब छे एंसी रुपया, माटे आ विधान शू आवशे? खोटुं आवशे। हवे चलो आग जोईए वीस रुपयानी चार नोट बराबर सौ रुपया थाय। जो अँ आगे पण वीस गुणिया केटली नोट कही छे विद्यार्थी मित्रों? चार, चार दू आठ अने एकमनू शून्य, तो आ एंसी रुपया थाय। अने अँ आगे आपणने कह्युं शू कह्युं छे? वीस रुपयानी चार नोट बराबर सौ रुपया, परंतु चार नोट बराबर तो एंसी रुपया थाय छे। एना सौ रुपया क्यारे थाय? कि ज्यारे वीसनी पांच नोट होय त्यारे एना सौ रुपया थाय, परंतु आपणने अँ चार ज नोट कह्युं छे, तो आ विधान पण केवुं थशे? खोटुं थशे। हवे आगळ पांचसो रुपयानी बे नोट। जो विद्यार्थी मित्रों आपणने केटलानी कही छे? पांचसो रुपयानी। केटली नोट कही छे? बे नोट। हवे जोईए आपणे पांच दू दस अने पाछळ बे शून्य छे एटले आपणे पाछळ बे शून्य लगावी देवाना, एकम दशक सौ ने हज़ार। जो अँ आगे हज़ार रुपया कया छे आपणे? पांच रुपयानी पांचसो रुपयानी बे नोट बराबर हज़ार रुपया, तो आ विधान केवु थशे? साचु थशे। केम थशे? कि पांचसो गुणिया बे करिए तो आपणे हज़ार रुपया मळे छे, तो आ विधान केवु थशे? साचु। चलो हवे आगळ जोईए। चलो विद्यार्थी मित्रों जो अँ आगे भारतना राष्ट्रध्वजनो आकार लंबचौरस छे, साचु छे ने? तमे जोयो ज हशे आपनो राष्ट्रध्वज जे छे ए लंबचौरस छे, तो आ विधान केवु आवशे विद्यार्थी मित्रों? सच्चानुं। पछी राष्ट्रध्वज दर वर्षे पंदरमी जान्युआरी अने छवीस ऑगस्टे फरकावामां आवे छे, साचुं छे? ना। तो राष्ट्रध्वज दर वर्षे पंदरमी ऑगस्ट अने छवीसमी जान्युआरी, आ विधान साचुं छे, परंतु अहीं आगळ आपणने जे पंदरमी जान्युआरी ने छवीसमी ऑगस्ट आपी छे ए विधान केवुं छे? ખોટું છે, માટે અહીંયા ઘડી ખોટાની નિશાની આવશે। હવે આગળ જોઈએ ભારતની રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે, સાચું છે ને? તમે તમને રાષ્ટ્ર મુદ્રા બતાવી હતી, તો રાષ્ટ્ર મુદ્રાની નીચે શું લખેલું છે? કે જે કે સીવાળી છે ને તમે જોઈ જ હશે, તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે, તો આ વિધાન સાચું આવશે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા ઘડી આ જ રીતે તમારે ખરા ખોટા આવશે, એવું નથી કે આ જ ખરા ખોટા આવી શકે, આના સિવાયના પણ મેડમે પ્રશ્ન બનાવીને પણ તમને ખરા ખોટા બનાવેલા પૂછ્યા હશે, તો આ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે। ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ બ નીચે આપેલ ચિત્ર ઓળખી તેનું નામ લખો, તમને એક એક ચિત્ર આપ્યા છે એની સામે તમને ખાલી જગ્યા આપી હશે,
એની અંદર તમારે શું કરવાનું છે તે ચિત્ર ઓળખી તેનું નામ લખવાનું છે. જો અહીંયા આગળ આશાનું ચિત્ર છે, અત્યારે તો બહુ જ ફરે છે રોડ કોરોનાની લીધે, દેખાતી જ હશે તમને રોડ ઉપર, આપણા ફળિયામાં પણ આવે છે, સિટીમાં પણ આવે છે. તો જુઓ અહીંયા આગળ આશાનું ચિત્ર છે તો એમ્બ્યુલન્સનું, તો આપણે અહીંયા લખીશું એમ્બ્યુલન્સ. તો એમ્બ્યુલન્સ કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, હા તમારે જોડણીમાં પણ ધ્યાન આપવાનું છે. એમ્બ્યુલન્સ. હવે ચલો આગળ જઈએ. ટેન્ક, આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર? જો આગળ આશાનું ચિત્ર છે, ટેન્કનું ચિત્ર છે. તો જુઓ અહીંયા આગળ તમારે ટેન્ક કેવી રીતે લખવાનું છે. જુઓ અહીંયા આગળ ટેન્ક. હવે બીજું ચિત્ર આગળ જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્ર જુઓ અહીંયા આગળ આ કોનું ચિત્ર છે? આપણા પત્રો, મની ઓર્ડર, રજીસ્ટર અને પાર્સલ લાવે છે. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ટપાલી. તો જુઓ અહીંયા આગળ તમને આવી રીતે ફક્ત ચિત્ર જ આપ્યું હશે, એની સામે ખાલી જગ્યા આપી હશે. તમારે શું લખવાનું? ખાલી જગ્યાની સામે ટપાલી. હવે ચલો વિદ્યાર્થી મિત્ર જુઓ આશાનું ચિત્ર છે, દેખાય છે તમને? આને આપણે શું કહીએ છીએ? તમે રોડ ઉપર ચોકડી પર જતા જ હશો, ટ્રાફિક પોલીસ. જ્યાં આગળ ટ્રાફિક થઈ જાય ત્યાં કોણ દોડી આવે છે? ટ્રાફિક પોલીસ. તે શું કામ કરે છે? તે વાહન વ્યવહાર નિયંત્રણ કરી તેને સરળ બનાવે છે. જો તો અહીંયા આગળ હવે જે ચિત્ર આપ્યું હોય તેની સામે કાં તો તેની નીચે આપણે શું લખવાનું? ટ્રાફિક પોલીસ. ચલો વિદ્યાર્થી મિત્રો જુઓ આ કયા વૃક્ષનું એ છે, જો જોઈ ચિત્ર. તો વડ દેખાય છે ને, વડની વડવાઈઓ દેખાય છે તમને, આ એનું પાન દેખાય છે તમને. આવી રીતે કોઈ વૃક્ષનું પણ નામ આપી શકે તમને. તો આ શું છે, સાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? વડનું ચિત્ર છે. તો અહીંયા આગળ તમારે લખવાનું છે વડ. હવે આગળ જુઓ આ સાનું ચિત્ર છે, દેખાય છે તમને? હા, પીપળાનું. સાનું? જો અહીંયા પાન જોઈને જ આપણને ખબર પડી જાય કે આ સાનું વૃક્ષ છે. તો પીપળાનું વૃક્ષ છે. તો તેની સામે જે ખાલી જગ્યા આપી હશે તેની અંદર તમારે શું લખવાનું? પીપળો. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પ્રશ્ન નંબર 4 પ પ્રશ્ન નંબર 5 અને 5 બની આ પ્રમાણે તમારે તૈયારી કરવાની રહેશે. હવે આપણું આ છેલ્લું પુનરાવર્તન હતું. તમારા પેપરની આગળ તમને એક પુનરાવર્તન અમે ઓનલાઈન દ્વારા કરાવવાના છે, તે આપણે ઓનલાઈનમાં જોઈશું. હું આશા રાખું છું કે તમને આખા જ પેપરની સમજ પડી ગઈ હશે. તો સરસ રીતે પ્રશ્નોની તૈયારી કરી, વિડીયો વારંવાર જોઈ અને પરીક્ષાની તૈયારી તમારી કરવાની રહેશે. ઓલ ધ બેસ્ટ. આભાર.